मोक्ष मार्ग दाता नमो राजचंद्र प्रभु सारे उर्वशी समूरे वसो सदा परम आधार रे जेड़े जाण्यो खरो आत्मा आत्मा ने अन्य अन्य ने अक्षय पूर्ण ज्ञानी ते सिद्ध ने धन्य धन्य छे प्रथम ज्ञान ने पाछी क्रिया श्री सिद्धांते भाख्यो रे ज्ञान ने वंदो ज्ञान मनिंदो ज्ञानीय शिव सुख चाख्यो रे अज्ञान तिमिरांधनाम ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्सुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मुमुक्षो ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत मोक्षमाळा शिक्षा पाठ 79 એમાં આપણે લગભગ વિચારણા પૂરી કરી, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની યથાશક્તિ વિચારણા કરી હતી, અવધિ જ્ઞાન મનોપર્યો જ્ઞાન અને કેવલ જ્ઞાન બાકી રહ્યું, બાકી આપણે પાઠ પૂરો કર્યો હતો। તો મતિ અને શ્રુત તો આપણને છે જ, ત્યાર પછી અવધિ જ્ઞાનની વાત લેવાની છે ને, લઈએ ને કે આગળ જઈએ, લેવાની છે। અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો ઇન્દ્રિયોથી નિરપેક્ષ એટલે કે ઇન્દ્રિયોની સહાય વિના અવલંબન વિના આત્માને જે બોધ થાય છે, જે જ્ઞાન થાય છે તેનું નામ અવધિ જ્ઞાન। ફરીથી અમુક મર્યાદામાં રહેલા એટલે અવધિ કહેતા જ લિમિટેડ, અમુક લિમિટ છે। અમુક મર્યાદામાં રહેલા જે કોઈ રૂપી પદાર્થો છે, રૂપી કોને કહેવાય, જેના વર્ણ ગંધ રસ સ્પર્શ હોય તે રૂપી પૂતગલ, એવા રૂપી પૂતગલ કે રૂપી પદાર્થો અને તેને ઇન્દ્રિયથી નિરપેક્ષ એટલે ઇન્દ્રિયની સહાય અવલંબન વિના એટલે કાયાજીભ ના કાંકથી દેખાતું નથી, ઇન્દ્રિયોથી નિરપેક્ષ આત્માને જે જ્ઞાન થાય છે, મનોપર્ય જ્ઞાન જુદું છે એટલે મન નથી લીધું, ઇન્દ્રિયોથી નિરપેક્ષ છે અને તેમ છતાં તેની વાત નથી, એ વિચારવા જેવો મુદ્દો છે। અને જે જ્ઞાન થાય છે તે અવધિ જ્ઞાન છે। એના કેટલાક ભેદ છે, મુખ્ય 6 ભેદ છે, અનુગામી અનનુગામી વર્તમાન રિયમાન પ્રતિપાતી અપ્રતિપાતી। તો અનુગામી એટલે શબ્દમાં જ સૂચવે છે તેમ, જે જ્ઞાન સાથે જાય છે તે, આપણી આંખ જેમ આપણી સાથે જ હોય છે, આપણા કાન આપણી સાથે જ કહેવાય, જ્યાં જઈએ ત્યાં હાથ પગ આંખ કાન સાથે લઈને જતા હોઈએ છીએ, તેવી રીતે ચક્ષુ ઇન્દ્રિયનું જે અહીંયા દૃષ્ટાંત આપ્યું છે તેમ જ્યાં જઈએ ત્યાં એ જ્ઞાન સાથે સાથે ને સાથે છે, તે અનુગામી અવધિ જ્ઞાન। અનનુગામીમાં શું છે કે જ્યાં અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાં જ રહે, જે જગ્યાએ જે વ્યક્તિને જ્યાં અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું એ ત્યાં જ રહે છે, બીજે જાય છે તો એ સાથે આવતું નથી, સ્થળાંતર કરે છે તો તે અવધિ જ્ઞાન આવતું નથી। આ પણ જ્ઞાની ભગવંતોએ કેવું જ્ઞાનમાં કહ્યું છે। ત્યાર પછી વર્ધમાન અવધિ જ્ઞાન છે। વર્ધમાન અવધિ જ્ઞાનમાં જતા પહેલા અનનુગામીમાં સમજવા માટે, સ્થૂળ દૃષ્ટિએ સમજવા માટે ખરું તો અવધિ જ્ઞાન થાય હોય તેને સમજાય છે, તો જે વાત કરી કે અનનુગામી એટલે જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં રહે, તેમાં કેવી રીતે, તો કે હાથમાં દીવો હોય, દીવાનો તો જલતો દીવો, ચેતેલો દીવો પ્રગટાવેલો, એનો ગુણ તો છે જ પ્રકાશ આપવાનો, તેમ છતાં જે વ્યક્તિ જ્યાં લઈ જાય ત્યાં એ દીવાનો પ્રકાશ હોય, એવી જ રીતે અવધિ જ્ઞાન છે, પોતાના ચક્ષુ કે જ્ઞાન પ્રકાશની જેમ જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં આવે। એમાં પાછા અંતર્ગત અને મધ્યગત એવા પ્રકાર, અંતર્ગતમાં પણ 2-3 પ્રકાર સમજવા માટે છે કે આપણે દીવો જો આપણા બોડીની આગળ રાખીએ તો એ પ્રમાણે ત્યાં પ્રકાશ આવે, અંતઃભાગમાં આવે, પછી પૃષ્ઠભાગમાં પીઠ પાછળ રાખીએ તો પાછળ એ વસ્તુ પર પ્રકાશ આવે, પૃષ્ઠગત એટલે સાઈડમાં પડખામાં બાજુમાં રાખીએ તો ત્યાં પ્રકાશ પાડે, ટોર્ચ ફાનસ બેટરીઝ જે કહેતા હોય તે, તો એ બધું જ્યાં જ્યાં મૂક્યું હોય ત્યાં પ્રકાશ આવે, તેવી રીતે આ અવધિ જ્ઞાનમાં પણ સમજવાનું છે। એટલે તે અનનુગામી અવધિ જ્ઞાનનો પ્રકાર છે। આ કેટલું સૂક્ષ્મ જ્ઞાન છે કે આગળ રાખે તો આગળ દેખાય, જમણી બાજુ રાખે તો જમણી બાજુ, ડાબી બાજુ હોય તો ડાબી બાજુ અને પાછળ હોય તો પાછળ, તેવી રીતે તે પ્રમાણે અવધિ જ્ઞાન છે એટલે અનઅનુગામી।
પછી વર્તમાન અવધિજ્ઞાનની વાત છે કે શુભ ભાવો કરતો જાય, પ્રશસ્ત અધ્યવસાય કરતો જાય એટલે અવધિજ્ઞાન પ્રગટ્યા પછી ધીમે ધીમે વધતું જાય તે. એટલે વર્તમાન કહ્યું એ જગન્ય કેટલું જુએ તો અંગુલનો અસંખ્યાતમો ભાગ જુએ. અંગુલ એટલે પાછા પારિભાષિક શબ્દમાં બે ત્રણ અંગુલ બતાવ્યા છે, ત્રણ પ્રકારના અંગુલ છે. આપણે સાદી ભાષામાં અંગુલ એટલે આંગળી અંગૂઠો જે કહીએ તે, એ અંગૂઠો જુદો, એ ત્રણમાંથી એક માપ છે પણ બીજા અંગુલના માપ જુદા છે. તો અહીંયા નાનામાં નાનું કેવું છે, ઓછામાં ઓછું કેવું છે, એટલે આપણો અંગૂઠો આંગળો એનો પણ અસંખ્યાત્મ ભાગ જે થાય તેટલું, એટલે જરાક જીરીક નહીં જેવું કહેવા પૂરતું, અંશ પૂરતું તો એમ એટલું પણ અવધિજ્ઞાન હોઈ શકે છે. અને ત્યાર પછી અલોકમાં કેટલું જુએ એટલે કે ઉત્કૃષ્ટમાં કેટલું જુએ, તો કે લોકમાં જેટલા જેટલા ભાગ રહેલા છે, ખંડ રહેલા છે, પ્રદેશ રહેલા છે, તેને તો એ જોઈ જ શકે છે, અસંખ્ય ખંડોનું જ્ઞાન થઈ શકે છે, જોઈ શકે છે. એટલું જ નહીં પણ અલોકાકાશમાં આકાશ દ્રવ્ય સિવાય કોઈનો પ્રવેશ નથી, અસ્તિત્વ નથી. જો હોત તો આકાશ દ્રવ્ય એટલે અલોકાકાશમાં આકાશ સિવાય જો કંઈ રૂપી પદાર્થ કે વસ્તુ હોત તો એ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની જોઈ શકત, પરમાવધિજ્ઞાની જરૂર જોઈ શકત. એટલે ત્યાં એનું સામર્થ્ય કહેવા માટે જ્ઞાની પુરુષોએ રીતસર સૂત્રમાં, શ્લોકમાં, શાસ્ત્રમાં, નંદી સૂત્રજીમાં અને પ્રજ્ઞાપના સૂત્રજીમાં આમ જ વાત મૂકી છે. અને એ પ્રમાણે જ અત્યારે કહેવાનો પ્રયત્ન છે કે જેમ છે તેમ તો ઉત્કૃષ્ટ એટલું જોઈ શકે કે લોકાકાશના તો બધા જ અસંખ્યાત ખંડને અસંખ્યાતમાં ભાગનું થઈ ગયું, લોક પ્રમાણ થઈ ગયું, એટલે લોકમાં તો જેટલું છે તે જોઈ શકે, લોક સિવાયનું અલોકાકાશમાં અલોક આકાશ છે, આકાશ દ્રવ્ય છે તે જોઈ શકે છે, કારણ કે તે છે, તે સિવાય કોઈ દ્રવ્યનો પ્રવેશ નથી, ત્યાં ગતિ નથી, સ્થિતિ નથી, ધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાય નથી, એટલે જોઈ શકે નહીં. ટૂંકમાં એટલું બળ રહેલું છે. રિયમાન એટલે શું? તો કે રાસ એટલે, અને રિયમાન એટલે હ અને પછી દીર્ઘઈ અને નીચે કોડી કરી હોય તેવું, એટલે રિયમાન કહેવાય. હૃદયમાં લખે તે જુદું, એચાર્યું એ જુદું, ઋષિકેશ જુદું, આ રિયમાન છે. એટલે રિયમાન એટલે જે હોય એક વખત પ્રાપ્ત થયું પણ ધીમે ધીમે ઘટતું જાય છે. એટલે અવધિજ્ઞાન થયા પછી ઘટી પણ જાય, પડી પણ જાય, નાશ પણ પામે. સમ્યક દર્શન જેવું સમ્યક દર્શન અણમોલ રત્ન પડી જાય, સાચવે નહીં તો પછી અવધિજ્ઞાન પડી જાય એમાં નવાઈ નથી. એટલે રિયમાનમાં ઉત્પન્ન થયા બાદ ધીમે ધીમે ઘટતું જાય. આપણે યાદશક્તિમાં કહીએ છીએ તેવું કે 5-7 વર્ષે આટલું યાદ રહેતું હતું, 18 વર્ષે આટલું, 25 વર્ષે આટલું, 50 વર્ષે આટલું, અને બહુ મોટા થઈને હવે બહુ યાદ રહેતું નથી એમ કહીએ છીએ. આપણી ફરિયાદ છે, અવધિજ્ઞાની પણ કહી શકે છે કે ઉત્પન્ન થયા પછી ઘટી પણ જાય. બધાને ઘટે તેવું નથી, કોઈક કોઈકને ઘટતું જાય અને કોઈકને પડી જાય તો એના માટે પ્રતિપાતી ભેદ મૂક્યો છે. પડવાઈ એ પડવાઈ, પડીવાઈ કે પ્રતિપાતી બંને એક જ છે. તે વખતની પ્રાકૃત ભાષામાં, નેચરલ લેંગ્વેજમાં આપણે જેમ પડી જાય કહીએ તેમ પડવાઈ, પડવાઈ એટલે કે પડવા દીધું, પડી ગયું, તે પડવાઈ એટલે પ્રતિપાતી. અને અપ્રતિપાતી એટલે પ્રગટ થયા પછી કેવલ જ્ઞાન લઈને જ ઝંપે એ પડી જાય નહીં, એ અપ્રતિપાતી. અવધિમાંથી પરમ અવધિમાં કન્વર્ટ થાય છે, વચ્ચે મનઃપર્ય જ્ઞાન પ્રગટે છે, પછી પરમ અવધિ અને પછી કેવલ જ્ઞાન આવે જ આવે. તીર્થંકર દેવને બાલ્યાવસ્થાથી, કોઈ પણ તીર્થંકર દેવને ગર્ભથી જન્મથી ત્રણ જ્ઞાન હોય છે, તે મતિશ્રુત અવધિ, તે અવધિ જ્ઞાન તેમને તેવું જ્ઞાન છે, છેક સુધીનું જોઈ શકે છે. પ્રગટ થયા પછી કદી નાશ ન પામે તેવું અને કેવલ જ્ઞાન અપાવીને કે ઝંપે જે તીર્થંકર દેવને હોય છે તે અવધિ જ્ઞાન, તે અપ્રતિપાતી, કદી પડતું નથી. પછી ડિફરન્સ ખબર પડશે આ પરમ અવધિનો અને કેવલ જ્ઞાનમાં શું ફરક છે. એટલે અહીંયા આપણે અવધિ જ્ઞાનની વાત લગભગ પૂરી કરીએ છીએ, તે પહેલાં એનો વિષય પણ આવે છે કે દ્રવ્યથી કેટલું જુએ અને ભાવથી કેટલું જુએ, ક્ષેત્રથી કેટલું જુએ, કાળથી કેટલું. તો દ્રવ્યથી જઘન્ય અનંતા રૂપી દ્રવ્યને જાણે અને દેખે. અહીંયા રૂપી કહીને હદ કરી છે કે વર્ણગંધ રસ સ્પર્શ હોય, દેખીતું દેખાય આપણને આંખથી ખબર પડે તેવા જે પૂતગલ છે તે રૂપી દ્રવ્ય. મનના ભાવ શું છે, મનમાં શું છે એ અવધિજ્ઞાન જોઈ શકતું નથી. ડુંગર દરિયા ચીજ વસ્તુ બધું જોઈ શકે છે પણ ત્યાં ઉભેલા બેઠેલા જીવ અને એ જીવના ભાવ, મન શું ભાવ કરે છે, વિચાર કરે છે એ જાણી શકતા નથી. એ મનોપર્યોગ જ્ઞાની માટે બાકી રાખ્યું છે. તો જઘન્ય અંગુલનો અસંખ્યાત્મક ભાગ એમાં પણ એટલી જગ્યામાં રહેલા રૂપી દ્રવ્યોને જોઈ શકે છે, જાણી શકે છે. ઉત્કૃષ્ટ કેટલું? તો કે હમણાં વાત થઈ તેમ અલોકમાં લોક પ્રમાણવાળા અસંખ્ય ખંડોને જાણે છે, જુએ છે. ક્ષેત્રથી કેટલું જુએ છે? તો કે હમણાં જેમ કહ્યું તેમ અંગુલના ભાગને કહ્યું તે,
द्रव्यथी શું છે તો કે અનંતા રૂપી દ્રવ્યને જાણે દેખે. કાળથી શું છે તો કે જગન્ય આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલા કાળ સુધી જોઈ શકે. એટલે એક સમય સુધી જોઈ શકે એમ કહીએ તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલે સમય સમયનું જ્ઞાન નથી, એક સમયવર્તી ઉપયોગ નથી, હજુ ઉપયોગ એટલો સૂક્ષ્મ થયો નથી, કેમ કે અવધિ જ્ઞાની છે. તો તે વખતે આવલિકા કીધું કે અસંખ્યાત સમયની એક આવલિકા થાય. અસંખ્યાત સમય જતા રહે છે, પછી એનું એક માપ છે સમયનું, જેમ સેકન્ડ પછી મિનિટ પછી કહીએ છીએ તેમ. અને એવી આવલિકા થાય છે. તે કેટલીક આવલિકા જાય છે? કેટલી? તો કે આવલિકા એક જ અને એનો અસંખ્યાતમો ભાગ, પણ એક સમય કરતાં ઘણો વધારે. એટલે ત્યાં સુધીનું જોઈ શકે છે. જ્ઞાની પુરુષો તો ખરું કરે છે, હદ કરે છે. અને ઉત્કૃષ્ટ કેટલું જોઈ શકે છે એમાં ઓર હદ કરી છે કે અતીત અને અનાગત કાળના અસંખ્ય કાળચક્ર સુધીના પર્યાય જોઈ શકે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ, અતીત અનાગત અને એના અસંખ્ય કાળચક્ર, 20 કરોડ સાગરોપમનું એક કાળચક્ર, એવા અસંખ્ય કાળચક્ર સુધી જોઈ શકે અવધિ જ્ઞાની. આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આટલું જોઈ શકે. હવે સમજાય કે આ 24 ને આવતી 24 નું કેમ જ્ઞાન હોય? ગઈ 24 માં આમ થયું ને આવતી 24 નું આટલું, આટલા લાખો કરોડો વર્ષ, અસંખ્યાત વર્ષ, કરોડાકરોડી વર્ષ, એ બધા પછી પણ એ જોઈ શકે, લખી શકે, ભાખી શકે અને વિચારી શકે છે. તો તીર્થંકરનું જ્ઞાન આટલું ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન આવ્યું જ ને, પછી કેવલ જ્ઞાન આવી ગયું એટલે બોલવાનું રહ્યું. અને ભાવથી કેટલું જુએ? તો કે જગન્ય અનંતા ભાવને જુએ જાણે. જગન્યમાં પણ અનંતા ભાવ છે એને જુએ જાણે. અને ઉત્કૃષ્ટ સર્વ ભાવના અનંત ભાગરૂપ અનંત ભાવને જાણે દેખે. આ પરમાવધિ હોય એ કેવલ જ્ઞાન લઈને જ જમવાનું હોય, થવું થવું હોય, 99.99 સમથિંગ હોય, અને છેક સુધી 99 હોય તોય પણ ગણાય પરમાવધિ જ્ઞાનમાં. અને પછી કેવલ જ્ઞાન થતાં પહેલાંનો સમય હોય તો પણ પરમાવધિ હોઈ શકે છે. એટલે ત્યાં કહી દીધું કે ઉત્કૃષ્ટ સર્વ ભાવ એના અનંત ભાગરૂપ અનંતા ભાવોને જાણે દેખે. સર્વ ભાવને જાણે દેખે નહીં, સર્વ ભાવના અનંત ભાગરૂપ એટલે એનો અનંતમો ભાગ જાણે છે. અને અનંતમાં ભાગને અનંતા ભાવે જાણે દેખે છે. પણ ત્યાં કેચ છે કે થોડુંક બાકી છે, નહીં જેવું છે. તો આ અવધિ જ્ઞાનની વાત. હવે આપણે મન પર્ય જ્ઞાનની વાત લઈએ. એમાં જવાબ આવી જશે. મન પર્ય જ્ઞાનની વાત લઈએ, એમાં શું દેખાય છે? તો કે અઢી દ્વીપમાં રહેલા સંઘની મનુષ્યો અને સંઘની તિર્યંચોના મનોદ્રવ્યના જે કંઈ પરિણામ આવેલા પર્યાય છે તેને જુએ જાણે દેખે. જુઓ, લખતી વખતે અથવા તો ગૂંથતી વખતે શાસ્ત્રમાં એક એક શબ્દની મારામારી હોય, એક એક અક્ષરની મારામારી હોય, કાંઈ ચૂકાવવું ન જોઈએ, કાંઈ ચૂકે પણ નહીં. એટલે આવું બધું લખવું પડે શાસ્ત્રીય ભાષામાં કે અઢી દ્વીપમાં રહેલા સંઘની મનુષ્યો, સંઘની તિર્યંચો અને એ બંનેના મનોદ્રવ્ય અને એના દ્રવ્યના મન તરીકે પરિણામ આવેલા પર્યાયો અને તે જેનાથી જણાય તેનું નામ મન પર્ય જ્ઞાન. એટલે ત્યાં એકલું દ્રવ્ય કહી દીધું, એકલું પર્યાય કહી દીધું નહીં. દ્રવ્ય હોય તો જ પર્યાય હોય. આપણી ભાષામાં આપણે બોલવામાં શું કહીએ છીએ કે સંઘની તિર્યંચ અને સંઘની મનુષ્યોના મનને જાણે દેખે. એટલે મન કહી દીધું, પણ એનું મનોદ્રવ્ય અને મન દ્રવ્ય અને પછી વર્ગણા છે, મનોવર્ગણા છે. એટલે સમય સમયે પર્યાય ભાવ બધું પલટાય છે તે જેનાથી જણાય તે. સમય સમયે ત્યાં પણ પરિણતિ ચાલુ જ છે. એટલે તે સમય સમયની પરિણતિ દેખાય છે તો સમય સમયની નથી લખતા. મનના ભાવો જણાય છે. મન દ્રવ્યમાં જેટલી જેટલી પરિણમન પર્યાય થતી જાય છે તે જાણે છે. જો સમય સમય કહી દે તો કેવલ જ્ઞાન થઈ જાય. એટલે ફરીથી અઢી દ્વીપમાં જ એનું કાર્યક્ષેત્ર, અવધિ ક્ષેત્ર આવી ગયું, લિમિટ આવી ગઈ. આખી દુનિયા 14 રાજલોકનું દેખાતું નથી. અઢી દ્વીપ, અઢી દ્વીપમાં રહેલા સંઘની મનુષ્ય અને સંઘની તિર્યંચ, એટલે કે જેને મન છે તો જ થઈ શકે ને. જેની પાસે મન છે તેવા સંઘની મનુષ્ય, જેની પાસે મન છે એવા સંઘની તિર્યંચ. એ મન હોય તો જ ભાવ કરી શકે છે, વિચાર કરી શકે છે. તો એ જે રીતે વિચાર કરતા જાય છે, પરિણતિ કરતા જાય છે, તે બધું જેનાથી જણાય તે મનની વાત જાણે તે મન પર્યોગના. એ મનમાં પણ 4 શબ્દ છે સમજવા જેવા છે. એક લબ્ધિ મન છે. એ લબ્ધિ મન આપણને નથી, બીજા કોઈને નથી, અનુત્તરવાસી દેવોને છે. જે છેલ્લા 5 વિમાનમાં ઉર્ધ્વલોકમાં બિરાજમાન છે, જેને હવે સર્વાર્થસિદ્ધ વિમાનમાં હોય તો એક જ ભવ લઈને મોક્ષે જવાનું છે. બાકી બીજા 4 અનુત્તર વિમાનના ને કદાચ 2 ભવ હોય, કદાચ કોઈકને અપેક્ષા એ 3 ભવ હોય.
મોટા ભાગે એકાવતારી કહેવાય તે સર્વાર્થ સજ્જ વિમાનને તો નિયમથી એક જ બહુ છે, તો એક બે અઢી બહુવાળા જે અનુત્તરવાસી જે દેવોનો કોઈ જવાબ નથી, અનુત્તર લાજવાબ ઉત્તર નથી, એનાથી કોઈ વિશેષ નથી દેવગતિમાં, એનાથી કોઈ પ્રધાન નથી, તેવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેવો અને તેમને આ લબ્ધિમાન હોય છે. એ કેવું લબ્ધિમાન હોય છે વાત નીકળી છે તો વાત લઈએ કે કેવલ નાની ભગવંતની સાથેનો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, એટલે પોતાને કાંઈક મનમાં સ્ફૂર્યું નથી, વિચાર આવ્યો નથી કે તરત જ કેવલ જ્ઞાની ભગવંત પાસેથી સિગ્નલ પહોંચી જાય ને જવાબ આવી જાય. વિચાર કરવાનો જ પુરુષાર્થ કરવાનો છે, એ શંકા નથી ત્યાં, નહીં જેવી આછી જિજ્ઞાસા આછી વિચારણા કહીએ તો ચાલે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ્ઞાન, તે સીધું કેવલ જ્ઞાની ભગવંત જ્યાં જ્યાં બિરાજમાન હોય ત્યાંથી તે પહોંચી જાય. આ લબ્ધિ મન છે, એટલે મનથી પહોંચી ગયા. કેવલ જ્ઞાનીને તો બધું શક્તિ છે, જાણે છે, સવાલ નથી, પણ આવા અનુત્તરવાસી દેવોને જે મન છે તે લબ્ધિ મન કહ્યું છે, તે મન પરયોજ્ઞાનનો જ વિષય છે. તેમને આ છે તો આ લબ્ધિ મન છે, માટે આમ થાય છે. બીજું સંજ્ઞા મન, કે જે સંજ્ઞી મનુષ્યને હોય છે આપણને બધાને છે તે. ત્રીજું વર્ગણા મન છે, તે નારકી અને અનુત્તર સિવાયના સર્વ દેવોને હોય તે, એટલે કોઈને બાકી રાખ્યા નથી. આપણને થાય કે બીજા દેવોનું શું, નારકનું શું, એટલે અહીંયા કહી દીધું કે સંજ્ઞા મન પછી વર્ગણા મન. તેમને મનોદ્રવ્ય છે, એક વર્ગણા છે, વર્ગણાની વાત વડે નિરાંતે લઈશું. 22 વર્ગણા શાસ્ત્રોમાં કહી છે, કોઈક શાસ્ત્રમાં 23 પણ છે, દિગંબર શાસ્ત્રોમાં ગોમઠસાર જેવામાં 23 હશે, બાકી શ્વેતાંબરામનાયના શાસ્ત્રોમાં 22 વર્ગણા છે. ચોથું છેલ્લું તે પર્યાય મન, કે જે મનઃપર્યજ્ઞાનીને હોય છે, પોતાના મનના પર્યાય કહેવા હોય તો ત્યાં મન બદલાઈ ગયું તો તે મનઃપર્યજ્ઞાન, મનની પર્યાય જેની પાસે જે છે તે. એટલે મનઃપર્યજ્ઞાનીનું મન કેવું, તો એનું મન જુદું પડ્યું, એ લબ્ધિ મનમાં ન આવ્યું, એ સંજ્ઞા મનમાં ન આવ્યું, એ વર્ગણા મનમાં ન આવ્યું, એ પર્યાય મનમાં આવ્યું. ગજબ છે કેવળ જ્ઞાનીનું જ્ઞાન, તો એને પણ બાકાત નથી. જોનારો જ જુદો રહી જાય, એને કઈ કેટેગરીમાં મૂકવો. દેવો નારકોની વાત આવી ગઈ, મનુષ્યની વાત આવી, સંજ્ઞી મનુષ્યોની આવી, અનુત્તરવાસી દેવોની આવી, પછી જે જોનારો છે તે પોતે ક્યાં જાય? એટલે એનું નામ મનઃપર્યજ્ઞાની, તો કે એનું જ્ઞાન, એનું મન કેવું, તો કે પર્યાય જ્ઞાન છે, પર્યાય મન છે. હવે મનઃપર્યજ્ઞાન કોને થાય, એના અધિકારી કોણ? તો કે મનુષ્યને થાય, અમનુષ્યને ન થાય. એટલે કે મનુષ્યોને હોઈ શકે છે, મનુષ્ય સિવાયનાને હોઈ શકતું નથી. અનુત્તર વિમાનના દેવોને મનઃપર્યજ્ઞાન હોય તો આપે કંઈ બોલ્યા નહીં, કહ્યું નહીં, એને મનઃપર્યજ્ઞાન હોઈ શકે નહીં, એના અધિકારી નથી. એને એવું મન છે, એવી લબ્ધિ છે, એટલે એ પહોંચી શકે છે, પણ એને મનઃપર્યજ્ઞાની કહ્યું જતું નથી, કેમ કે એ તો મનુષ્યનો જ અધિકાર છે. એટલે મનુષ્યને હોય, અમનુષ્ય એટલે નોન મનુષ્યને હોતું નથી. પછી સંઘની મનુષ્યને જ હોય, મનુષ્યમાં બધા મનુષ્યને હોય એમ નથી, સંઘની મનુષ્યને હોય, અસંઘની મનુષ્યોને બાકાત કરી નાખ્યા, કાઢી નાખ્યા છે. અસંઘની મનુષ્ય કોણ હોય, સવાલ થાય આપણને. આપણને બધાને જ પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન છે, તો પછી સંઘની મનુષ્યો જ આવ્યા, તો અસંઘની મનુષ્ય આવ્યા કોણ? તો કે મનુષ્યના ભેદ જ્યારે 303 કહીએ છીએ ત્યારે 101 સમૂર્છિ મનુષ્ય કહીએ છીએ, ખરું? જે મનુષ્યની અશુચિમાં જન્મે છે તે મળ મૂત્ર લોહી પરુ વીર્ય શુક્ર જે કયો તે, અને નગરની ગટરની ખાળ અંડરગ્રાઉન્ડ હોય કે ઓપન હોય તે ગટર કહીએ છીએ તે, એ 14મું છે. અને પોતાના શ્લેષ્મમાં કફમાં વમનમાં વોમિટ કરે તો એ બધામાં જે કંઈ જીવ ઉપજે છે 14 પ્રકારના છે, તે સમૂર્છિ મનુષ્યો છે. આપણને માનવું મુશ્કેલ પડે, આપણા જેવા જ હોય છે, આપણા જેવા રૂપ રંગ આકાર હોય છે, હકીકત એ છે આપણને દેખાતા નથી. કેવલ જ્ઞાની ભગવંતે કહ્યું છે કે અશુચિમાં 14 પ્રકારના સમૂર્છિ મનુષ્ય શું કામ કયા? તો કે મનુષ્ય આકારના છે, મિનિમમ મિનિફોર્મ, અતિશય સૂક્ષ્મ, પણ એક ઈયળ જેટલું કે નહીં જેટલું, ટપકા જેટલું જો આપણને દેખાતું હોય, ટપકું તો દેખાય જ છે, કફ વગેરે જુઓ, લોહી વગેરે જુઓ, તો એમાં જે આપણે બેક્ટેરિયાઝ કહીએ છીએ તે, તો એ જંતુ છે, એ જંતુ આપણે જ જંતુ કહી દીધા. કેવલ જ્ઞાની ભગવંતે એને સમૂર્છિ મનુષ્યો કહ્યા છે. એટલે કેટલું સૂક્ષ્મ છે, એટલે ત્યાં અસંજ્ઞી મનુષ્યને મનઃપર્યજ્ઞાન ન હોય તેને હોઈ શકે નહીં, તે કોઈ પણ જીવ હોય પછી. અને તે પણ આપણે થઈ આવ્યા જોઈએ ને, બધું અનંતકાળમાં પરિભ્રમણ કર્યું હોય તો આ બધું તો ખરું છે. ત્યાર પછી બધા સંઘની મનુષ્યને થાય, આપણે તો છીએ જ, તો એમ નહીં, કર્મભૂમિમાં સંઘની મનુષ્ય હોય તેને થાય.
અકર્મ ભૂમિવાળાને ન થાય, જે ભોગ ભૂમિમાં છે તેને ન થાય. જ્યાં અસીમ અસી કૃષિનો વ્યાપાર છે, કાંઈક પ્રવૃત્તિ છે, જ્યાં કર્મ થઈ શકે, ધર્મ થઈ શકે, મોક્ષે જઈ શકે, તે કર્મભૂમિ જ્યાં આપણે જન્મ્યા છીએ, પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવીર ક્ષેત્ર, તો તેને થઈ શકે. એટલે કે અકર્મભૂમિ યુગલિયાવાળા ભોગભૂમિના મનુષ્યોને મનોપર્યજ્ઞાનનો અધિકાર નથી, ન થાય, નિયમથી ન થાય. કર્મભૂમિમાં પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળાને થાય, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાને ન થાય. એટલે કર્મભૂમિમાં સંખ્યાત વર્ષવાળા આયુષ્ય એટલે આપણે બધા આવ્યા પછી જે અતિશય લાંબા આયુષ્ય છે, ત્રણ પલ્યોપમ વગેરે, તેને થાય નહીં. તેમાં પણ પર્યાપ્તાને થાય, એટલે કે છએ પર્યાપ્તિ પૂરી થઈ છે તેને થાય, અપર્યાપ્તાને ન થાય. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન, છએ પર્યાપ્તિ આપણે લઈને આવ્યા છીએ તો આપણને થઈ શકે, બીજાને ન થાય. કારણ કે જીવના બે ભેદ હોય હંમેશા, હાને નામાં જવાબ એમ, પર્યાપ્તા અને અપર્યાપ્તા. કોઈ પણ જગ્યાએ બે ભેદ તો આવે જ, એટલે અધૂરાને પૂરા. વચ્ચેથી જન્મતા પહેલાં, પૂરી પર્યાપ્તિ થતાં પહેલાં પણ દેહત્યાગ ગણાના થઈ જાય છે, એટલે એ બધો અપર્યાપ્ત જીવ કહેવાય. ત્યાર પછી બધા પર્યાપ્તા છીએ, કર્મભૂમિના છીએ, તો આપણને કેમ ન થાય? તો કે સમ્યક દૃષ્ટિ હોવા જોઈએ. એટલે સમ્યક દૃષ્ટિને થાય, અસમ્યક દૃષ્ટિને મનઃપર્યજ્ઞાન સંભવી શકતું નથી. ચોખ્ખું સમદૃષ્ટિ અથવા સમ્યક દૃષ્ટિ લખ્યું હશે. પછી સમ્યક દૃષ્ટિ બધાને થાય તો એવું નથી. સમ્યક દૃષ્ટિમાં પણ સંયતિ એટલે મુનિ હોય તેને થાય, બધા મુનિને થાય એમ પણ નથી. અપ્રમત્ત મુનિને થાય, અપ્રમત્ત સંયમે થાય, એટલે સાતમા ગુણસ્થાનક વર્તી, ગુણસ્થાનકની પરિપાટીથી, અને નહીં તો કોઈ વિરલાને થાય. હવે થશે અપ્રમત્ત યોગ રે, ધન્ય રે દિવસ, આ તે કૃપાળુ દેવ જેવા. પછી બધા અપ્રમત્ત સંયતિને થાય એમ પણ નથી. છેલ્લું છે કે લબ્ધિધારીને થાય, મનઃપર્યજ્ઞાન પણ એક લબ્ધિ કહેવાય, એટલે એવી અત્યંત આત્માનું સામર્થ્ય પ્રગટે, એવું જ્ઞાન પ્રગટે તો થાય. એ કંઈ નાની સૂની વાત નથી, બધાને મનઃપર્યજ્ઞાન હોઈ શકતું નથી. એટલે આટલા બધા નવ પ્રકારે ભાંગા મૂક્યા છે તે એના અધિકારી છે. અને હવે મનઃપર્યજ્ઞાનના મુખ્ય બે ભેદ, તે ઋજુમતી અને વિપુલમતી. ઋજુમતી પણ મનઃપર્યજ્ઞાન હોય, વિપુલમતી પણ હોય, તો બેમાં શું ફેર? તો કે ઋજુમતી જેટલું જુએ જાણે છે બીજાના મનની વાત, એટલું જ વિપુલમતી જુએ. પણ ઋજુમતી જરાક અસ્પષ્ટ જુએ, ઝાંખું જુએ અને સામાન્યપણે જુએ. માનો કે એક ઘડો છે, એક એમ વિચાર આવ્યો કે આપણને મનઃપર્યજ્ઞાન છે, અને કોઈક જીવ માનો કે ઘડા કળશ વિશે વિચાર કરે છે, તો એમ ખ્યાલ આવે કે આ જગ્યાએ રહેલો જીવ અત્યારે કળશ વિશે વિચાર કરે છે, ત્યાં સુધી ઋજુમતી મનઃપર્યજ્ઞાન. વિપુલમતી મનઃપર્યજ્ઞાન હોય તો ચોક્કસ કહી શકે કે તે કળશનો આ પ્રકારે વિચાર કરે છે કે ચાંદીનો લેવો કે સોનાનો લેવો, ચાંદીનો બનાવડાવો કે સોનાનો બનાવડાવો. માટીનો પણ ચાલશે, માટીનો ઘડો છે, કળશ છે, તો એમાં પાણી ભરવું છે કે દૂધ ભરવું છે, એવા કાંઈક ને કાંઈક વિચાર, અહીંયા મૂકું કે અહીંયા મૂકું, કેટલાનો આવ્યો, ક્યાંથી મળે, કોની માલિકી છે, ક્યાં રાખવું, ક્યાં ગોઠવું, ઘર હોય તો તેમ, નદી દરિયો હોય તો એમ, ત્યાંથી પાણી ભરવા જવું છે કે કેમ, એ જે જીવ જે પ્રકારનો વિચાર કરતો હોય તે વિપુલમતી મનઃપર્યજ્ઞાની જાણી શકે છે. ઋજુમતીને માત્ર એટલું દેખાય છે આ વ્યક્તિ અને આ ઘડો, એટલે સામાન્યપણે જુએ છે, વિશેષપણે ડિટેલ્સમાં સવિગત વધારે જાણી શકતા નથી. એટલે ઋજુમતી થોડું જાણે, અસ્પષ્ટ જાણે, વિપુલમતી સ્પષ્ટ જાણે, નિર્ધારિત અવસ્થામાં જાણે કે આ ઘડાનો જ વિચાર કરે છે અને આ જ વ્યક્તિ છે. આ તો એક સમજવા માટે ઘડાનો દૃષ્ટાંત છે, બાકી જે પણ લ્યો તે, તો એ પ્રમાણે ઋજુમતી અને વિપુલમતીનો ડિફરન્સ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી વિચારીએ તો દ્રવ્યથી ઋજુમતી મનઃપર્યજ્ઞાન અનંત અનંત પ્રદેશી સ્કંદને જાણે અને સામાન્યતઃ જાણે. અનંત પ્રદેશી સ્કંદ, પૂતગલમાં આપણે વિચારીએ છીએ ત્યારે પૂતગલ પરમાણુ એક પછી સ્કંદ, એવા અનંતતા મળે ત્યારે સ્કંદ, એવા પાછા મળે ત્યારે દેશ, અને એવું મળે ત્યારે પ્રદેશ, ત્યારે એક પ્રદેશ થાય છે. અસંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ બહુ બોલ્યા, પણ પ્રદેશ એટલે શું? આ ચાર વસ્તુ ભેગી થાય ત્યારે અનંત પૂતગલ પરમાણુનો બનેલો એક સ્કંદ, પછી દેશ અને પછી પ્રદેશ, એટલે એવડું મોટું આપણે સ્થૂળ દૃષ્ટિએ જોઈ શકીએ છીએ, બીજું કંઈ જોઈ શકતા નથી. આપણને એમ લાગે કે સૂર્યપ્રકાશમાં તડકામાં બારીક રજકણ જોયું નહીં જેવું, કાંઈક ઝીણું ઝીણું જોયું, એથી ઝીણું શું હોય, એથી સૂક્ષ્મ શું હોય, પણ એ તો અનંત પૂતગલ પરમાણુનો બનેલો મળેલો સ્કંદ છે. દેટ ઇઝ નથિંગ
કમ્પેર ટુ ધીસ. એટલે આ જે જુએ છે તે અનંત અનંત પૂતગલ પ્રદેશ સ્કંદને જાણે દેખે છે, પણ ઋજુમતી સામાન્યત વિપુલમતી વિશેષત અને વધુ સ્પષ્ટ જાણે છે. ક્ષેત્રથી શું છે? તો કે ઋજુમતી જગન્ય અંગુલનો અસંખ્યાત્મો ભાગ જાણે અને ઉત્કૃષ્ટ સમપૃથ્વીથી 790 જોજન ઊંચપણે તારામંડળ આવે, એટલે 1000 જોજન સુધી ઉર્ધ્વલોકમાં જોઈ શકે છે અને 1000 જોજન નીચે પાતાળલોક સુધી જોઈ શકે છે. એમાં રહેલા જીવો શું કરે છે અને શું વિચારે છે તે મનઃપરિયોજ્ઞાની જોઈ શકે છે, જાણી શકે છે. અહીંયા જાણવાની વાત આવી. અને તીર્થાલોકમાં તરત જ મને સવાલ થતો હતો કે ઉપર આટલું જુએ, નીચે આટલું જોવે, પછી વચ્ચે ઓરિઝોન્ટલ વર્ટિકલ અપ ડાઉન બધું જ જોવું પડે ને? તો પછી તેમાં તીર્થાલોકમાં પણ મૂકેલું છે, તીર્થું જ શબ્દ છે, કે તે રીતે અઢી દ્વીપમાં રહેલા સંગની તિર્યંચો મનુષ્યોના મનની વાત જાણે દેખે છે. અને સાથે સાથે બે સમુદ્ર, અસંખ્યાત દ્વીપને અસંખ્યાત સમુદ્ર રહેલા છે, તેમાંથી બે સમુદ્ર સુધીમાં જે જીવો રહેલા છે તેને જોઈ જાણી શકે. અને તેમાં રહેલું માછલું જે ભાવ કરે તે પ્રભુશ્રીજી કહેજે કે અમે જાણીએ છીએ. એટલે સમજવા જેવું છે. કાળથી શું છે? તો કાળથી જગન્ય પલ્યપમનો અસંખ્યાત્મો ભાગ જોઈ જાણી શકે અને ઉત્કૃષ્ટ એટલું જ જાણે, પણ અતીત અને અનાગત કાળ લઈ લીધો, એટલો જ ભૂતકાળ અને એટલો જ ભવિષ્યકાળ તે પણ જાણે છે. મનઃપરિયોજ્ઞાની વાત છે. જો અવધિ જ્ઞાની જાણી શકતો હોય તો મનઃપરિયોજ્ઞાની તો જાણે છે. અને ભાવથી શું? તો કે જગન્ય અને દ્રવ્ય, અનંત દ્રવ્ય એના પર્યાય એના ભાવ જાણી શકે છે. ફરીથી અનંત દ્રવ્ય એના ભાવ એટલે ત્યાં પર્યાય, પર્યાય એટલે ત્યાં ભાવ પરિણામન થાય છે તે જાણી શકે છે. ઉત્કૃષ્ટ કેટલું? તો કે સર્વ ભાવોના અનંતમાં ભાગને જાણી શકે છે. જો સર્વ ભાવોના સર્વ ભાગને જાણી શકતા હોત તો કેવલ જ્ઞાન હોત, એટલે સર્વ ભાવનો અનંતમો ભાગ જરાક જરાક જાણી શકે છે, અનંતમાં ભાગે જાણી શકે. અનંતમાં તો હાથ ધોઈ નહીં કે આપણને ખબર પડે નહીં. આપ જાણો છો જો કે જગન્યના પણ 9 પ્રકાર છે, મધ્યમના પણ 9 પ્રકાર છે, અનંતના પણ 9 પ્રકાર છે, અને એ 21 ભાગ થાય છે. આમ 27 થાય છે અને એને ડાલા પાલા કહેવાય છે. કોઈ કે હમણાં અમે ડાલા પાલા વાંચ્યા, અથવા પારિભાષિક શબ્દ છે, અથવા ડાલા પાલાનો થોકડો મોઢે કર્યો, અથવા હમણાં ડાલા પાલા સમજવા ગયા હતા, તો એ આ ડાલા પાલા 9 જગન્ય, 9 મધ્યમ ને 9 ઉત્કૃષ્ટ. અને 9 એટલે કેવી રીતે? પાછા કે સંખ્યાતા અસંખ્યાતા અનંતા, અને એ બધામાં જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ, અને એમાં પાછા 9 પ્રકાર, તે બધું સમજવા જેવું છે. અત્યારે તો આપણે આટલી જ વાત છે કે આવું અવધિ જ્ઞાન અને આવું મનઃપરિયોગ જ્ઞાન. અવધિ જ્ઞાનમાં દેવો અને નારકોને જન્મથી જોઈ છે, એટલે કે બાય બર્થ રાઇટ. તે ભવમાં ગયા કોઈ પણ દેવદેવી, કોઈ પણ નારકનો જીવ, બંને સુખી અને બંને દુઃખી, સ્થૂળ દૃષ્ટિએ સુખી અને દુઃખી, ભૌતિક દૃષ્ટિએ સુખી દુઃખી, શાતાવેદનીયનો પ્રચુર અનુભવ કરી શકે તેવા દેવદેવી, અશાતાવેદનીય ટુ ઇટ્સ ફુલેસ્ટ, વધુમાં વધુ વેદવું પડે, ભોગવવું પડે તેવા નારકો, એ બંનેને અવધિ જ્ઞાન તો છે જ, એટલે એને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન કહેવાય. તેમાં ગયા એટલે હોય જ, અને જન્મથી મરણ સુધી રહે તે ગતિમાં જ્યાં સુધી જીવે હોય ત્યાં સુધી એને રહે છે, પછી જતું રહે છે. એને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન કહ્યું. તો જે અવધિ જ્ઞાનની બોલબાલા મહત્તા છે એ કઈ છે? તો કે ગુણ પ્રત્યેની છે. એવો ગુણ પ્રગટ્યો છે, એવી શક્તિ પ્રગટી છે અવધિ જ્ઞાનથી, જુએ છે જાણે છે, તો એવા કોઈકને ક્ષપક્ષમ ભાવથી થાય છે અને પ્રગટે છે, અને કેટલાકને વળી ક્ષમા અત્યંત વિપુલ પ્રમાણમાં, સુંદર ક્ષમા, ઉત્તમ ક્ષમા ધારી રાખી હોય તો પણ, કોઈ કણગારને મુનિને પરિસહ ઉપસર્ગ સહન કરતાં કરતાં પણ એવી ક્ષમા હોય કે કેવલ જ્ઞાન ન પ્રગટે પણ અવધિ જ્ઞાન પ્રગટી જાય, અથવા ઉપસર્ગ પરિસહ સિવાય પણ જે કંઈ ક્ષમાનો ગુણ છે, પોતાના વિશુદ્ધ ભાવ થતાં થતાં, સંયમની ઉજ્જવળતા થતાં થતાં છેક એવી પાયરીએ પહોંચી જાય કે અવધિ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, લબ્ધિ પ્રાપ્ત થઈ જાય, તો તે અવધિ જ્ઞાન છે. એટલે તે ગુણ પ્રત્યે અવધિ જ્ઞાન છે, અને પેલું ભવ પ્રત્યય છે. હવે છેલ્લું બાકી રહે છે તે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનમાં તો કાંઈ કહેવા જેવું જ નથી. કેવળ એટલે કેવળ, કેવળ એક છે, પણ શું અર્થ? તો કે લોકાલોકના સર્વ દ્રવ્યોના ત્રિકાલિક સર્વ પર્યાયો એક સમયે એક સાથે જે જાણે છે, જેનાથી જણાય છે, તેનું નામ કેવલ જ્ઞાન.
લોક અને અલોક એના સર્વ દ્રવ્યો એટલે ધર્માસ્તિકાયથી માંડીને છ દ્રવ્યો, અને એક દ્રવ્ય કહેતા, એક પૂતગલ કહેતા અનંતા પાછા જીવ છે, એટલે ગમે તે લાવો, ગમે તે દેશનો લાવો, ગમે તે રાજલોકનો લાવો, અને એના ત્રણેય કાળના સર્વ પર્યાયો ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં એ શું કરતો હતો, એ શું કરશે અને અત્યારે શું કરી રહ્યો છે, એ બધું જ એક સમયમાં જણાઈ જાય છે, એકી સાથે જણાઈ જાય છે. તે કેવલ્યા અરીસા સામે ઓબ્જેક્ટ મૂકીએ છીએ તો એક સાથે જ બધું પ્રતિબિંબ પડી જાય છે, ને એ તો ભલે ને સ્થૂળ દૃષ્ટિએ છે, જોઈએ ચોખ્ખો ચણક હોય તો, સ્પોટલેસ હોય તો. તો એવી રીતે સમજાય છે કે કેવલ જ્ઞાની ભગવંતને ક્યાંય જવું પડતું નથી, એમના કેવલ જ્ઞાનમાં જ્યાં બેઠા છે ત્યાં, જ્યાં બિરાજમાન છે ત્યાં, સહયોગી જીન હોય કે અયોગી જીન હોય કે સિદ્ધ દશાના હોય, તો એ બધા જ કેવલ જ્ઞાની છે, અને બધાને મનમનનું ઘટઘટનું સમય સમયનું એકી સાથે જણાય છે, એ મોટી ખૂબી છે. એક સાથે કેમ જણાય, આપણે એક સાથે એક અક્ષર માન બોલી શકીએ છીએ, અને આ બધું જ એક સમયમાં જણાય છે તે કેવલ જ્ઞાન. તેના પ્રકાર આમ તો પાડીએ તેટલા થોડા, અને આમ તો કોઈ પાડવા જ ન જોઈએ, છતાં છ સાત વિશેષણ ઓછામાં ઓછા મુકાય છે આ શાસ્ત્રોમાં, કે લઈએ, ઘણા મૂકી શકાય, આમ તો અનંત મૂકવાય તો મુકાયું છે, કારણ કે અનંત પાર ન આવે તેટલા. પણ પહેલું મૂક્યું છે શુદ્ધ. શું કામ શુદ્ધ કેવલ જ્ઞાન કહ્યું, તો કે જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે, એટલે અજ્ઞાન જેવું કાંઈ છે જ નહીં, તો અજ્ઞાન નથી, અશુદ્ધિ નથી, અશુચિ નથી, અપવિત્ર નથી, તો રહ્યું શું, તો કે શુચિ, શુદ્ધિ, પવિત્રતા, એટલે શુદ્ધ કહી દીધું. પછી સકલ કહ્યું, સકલ એટલે બધું આખું સમસ્ત બરોબર, પણ અહીંયા ઉત્પન્ન થતાની સાથે જ એક સમયમાં સઘળું દેખાય છે, માટે ત્યાં સકલ કીધું. સકલ સંસાર કહીએ છીએ, અહીંયા સકલ કેવલ જ્ઞાન કહીએ છીએ. વિકલ અને સકલ, વિકલ એટલે ખંડિત ત્રુટિત, વચ્ચેથી ટુકડા પડે, ભાગ પડે. સકલ એટલે એક સાથે જ, વચ્ચે એક સમયનું આતરું નથી, અહીં ટુકડાખંડ પડતા નથી. રૂપાદેવની પરિભાષાથી, એમની શૈલીથી, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેશતા નિર્વાણ. અને ત્યાર પછી જે છે અસાધારણ, કે જેના જેવું બીજું કાંઈ છે જ નહીં, સાધારણ, સામાન્ય, કોમન, જનરલ, એવું કાંઈ સરખાવી શકાયું છે જ નહીં, સાદૃશ્ય છે જ નહીં, કોણ સાથે સરખાવે. કેવલ એટલે જ એક, સિર્ફ, ફક્ત, માત્ર, ઓનલી, અને એને સરખાવે કોની સાથે, એવું કાંઈ બીજું છે જ નહીં. નથિંગ બટ નોલેજ, એનું નામ કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન, એટલે ત્યાં કાંઈ સરખાવાય તેવું નહીં હોવાથી તેને અસાધારણ વિશેષણ પણ અપાય છે. અનંત શું કામ, તો કે અનંત વસ્તુને જાણે છે અને અનંત કાળ સાથે રહેવાનું છે, માટે એ જ્ઞાન અનંત છે. અને પછી છે કે નિર્વ્યાઘાત, વ્યાઘાત વિનાનું. એક વખત તો ઘણી બાધા, હરકત, પીડા, બધું હતું, મુશ્કેલી, અંતરાયના પાર નહોતા. હવે કોઈ બાધા, પીડા, હરકત, અડચણ, અંતરાય કાંઈ જ નથી. અંતરાય કરવાનો પણ સંપૂર્ણ ક્ષય છે, એટલે નિર્વ્યાઘાત કીધું. અને કોઈ બાધા પમાડી શકે એમ નથી, કોઈ એની પાસેથી લઈ જઈ શકે એમ નથી. અને છેલ્લું વિશેષણ છે બહુ સુંદર, એક, કેવલ કહેતા જ એક, કેવલ જ્ઞાન, એમાં બીજું કાંઈ આવતું નથી. સમજવા જેવી વાત છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન અને પાંચમું કેવળ જ્ઞાન. તો કેવળ જ્ઞાન એટલે પાંચમું, એટલે પાંચ કહેવાના બદલે પાંચમું કહેવાય, પણ એક જ છે સંખ્યામાં, પાંચ નહીં, કેમ કે પાંચમાં ચારેયનો સમાવેશ થઈ ગયો, એટલે ગણાય તો એક જ જ્ઞાન. મતિ જ્ઞાન જુદું નહીં, શ્રુત જ્ઞાન જુદું નહીં, અવધિ જ્ઞાન જુદું નહીં, મનઃપર્યોગ જ્ઞાન જુદું નહીં. કોઈ જીવને વધુમાં વધુ કેટલા જ્ઞાન હોય તો આપણે બોલી જઈએ બે ધડક કે પાંચ, તો જવાબ ખોટો પડે. એવું જ કમ્પ્યુટરાઇઝ્ડ એન્સર આવે કે ચોકડો, ખોટા. વધુમાં વધુ કોઈ જીવને ચાર જ જ્ઞાન હોઈ શકે. એકાદીની ભાજ્યાની યુગપત એકસ્મિના ચતુર્ભ્યઃ, મતિ શ્રુત અવધિ મનઃપર્ય હોઈ શકે ચારે ચાર એટલે, પણ એક જ જ્ઞાન કેવું હોય તો કયું હોય જીવને, કેવલ જ્ઞાન. ઓછામાં ઓછું કોઈ પણ જીવને એક જ જ્ઞાન છે એમ કહીએ તો નિગોદ નહીં, પણ કેવલી પ્રભુ, એને એક જ જ્ઞાન છે અને તે અનંતું છે અને તે કેવલ જ્ઞાન છે. આપણને બધાને શું છે, કેવું છે, તો કે મતિ અને શ્રુત છે. નિગોદના જીવને પણ શ્રુતનો, અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડ છે, તો એકલું શ્રુત જ્ઞાન નથી. શ્રુતમ મતિપૂર્વક, દ્વયને કદવાદશ ભેદમ, શ્રુત જ્ઞાન મતિપૂર્વક થાય છે. મતિ હંમેશા શ્રુતને સાથે લઈને જાય છે, બંને જ્ઞાન સાથે છે, એટલે એ બંને હોવા જ જોઈએ. એટલે નિગોદના જીવને છે, આપણને પણ છે. એટલે ઓછામાં ઓછું એક હોય તો કેવળ જ્ઞાન, પછી બે હોય તો મતિશ્રુત, ત્રણ હોય તો મતિશ્રુત અવધિ, અથવા મતિશ્રુત મનઃપર્યો હોય. અવધિ ન હોય છતાં મનઃપર્યો થયું હોય બને. અને પછી ચાર હોય તો મતિશ્રુત અવધિ મનઃપર્યો હોય. એટલે ત્યાં ફટાક દઈને કહી દેવા જેવું નથી
કે એક સાથે કેટલા જ્ઞાન હોય તો પાંચ, જ્ઞાન વધુમાં વધુ પાંચ, પણ કોઈ એક જીવને કેટલા હોઈ શકે તો વધુમાં વધુ ચાર જ હોઈ શકે. માટે કેવલ જ્ઞાનને એક વિશેષણ અહીંયા મૂક્યું છે, એક છે. હવે કેવલ જ્ઞાનના બીજી રીતે પણ પ્રકાર પડે, જે આપણને ઘણીવાર વિચાર આવતો હોય છે કે કેવલ જ્ઞાન થયું તેરમે ગુણસ્થાનકે છે તે સંયોગી જૈન, પછી ચૌદમે ગુણસ્થાનકે જાય તે અયોગી જૈન. કેવલ જ્ઞાન તો બંનેને છે, એટલે ત્યાં ભાગ પડ્યા કે સંયોગી એટલે કે ભવસ્થ કેવલ જ્ઞાન, અયોગી ભવસ્થ કેવલ જ્ઞાન. એ જ ભવમાં જ્યાં સુધી સંયોગી દશા છે ત્યાં સુધીનું કેવલ જ્ઞાન, અને અયોગી જીન થાય છે તે સમયનું કેવલ જ્ઞાન. આપણને 100 વર્ષ થાય તો કે 99 વર્ષ સુધીને આપણે જુદા, પછી 100મું વર્ષ ચાલતું હોય તે જુદા, પછી 100મા વર્ષનો છેલ્લો દિવસ તે જુદો. પણ જ્ઞાન તો એક જ છે, સરખું જ છે. એટલે અહીંયા કેવલ જ્ઞાનીમાં પણ ભાગ, કેવલ જ્ઞાનમાં પણ ભાગ પાડ્યા. અને કૃપાદેવે કોઈ પત્રમાં ઘણી સુંદર છણાવટ કરી છે, હું આપો મૂકેલું છે કે સંયોગી ભવસ્થ અયોગી ભવસ્થ, એમાં પ્રથમ સમયનું અને પછીનું, એમાં જ્યારે થાય છે ત્યારે એક સમયનું થાય છે, તો પછીનું પછી જેવું રહેતું જ નથી. સમય સમયનું જ્ઞાન છે, એક સમય પર ઉપયોગ જાય છે, એટલે પછી જેવું કાંઈ હોતું નથી. પણ હોય છે તો કઈ રીતે, કે પછી અયોગી જીન સિદ્ધ થાય છે તો સિદ્ધ દશામાં કેવલ જ્ઞાન તો છે જ, કંઈ મટી ફીટી જતું નથી. આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, અને નથિંગ બટ ફૂલ ઓફ નોલેજ, બીજું કાંઈ છે જ નહીં. જ્ઞાન છે એટલે સુખ છે અને આનંદ છે, એટલે એ બધા ગુણ છે અને એ બધા ભાવ પ્રાણ કહેવાય. તો સિદ્ધનું પણ કેવલ જ્ઞાન છે. એટલે કેવલ જ્ઞાનના ભાંગાની વાત આવે ત્યારે સંયોગી જીન, અયોગી જીન અને વળી સિદ્ધનું કેવલ જ્ઞાન, બધા જ જ્ઞાનને લેવા પડે, ક્યાંય બાકાત નહીં. મોક્ષે પહોંચી જાય તોય કેવલ જ્ઞાની તેમને છોડતા નથી, એમના જ્ઞાનમાંથી બાકાત નથી, એમને પણ અહીંયા બિરાજમાન કર્યા છે. અને સિદ્ધનું જ્ઞાન જે કેવલ જ્ઞાન છે તેને અનંતર અને પરમપર એમ પણ કીધેલું છે. એ વળી કોઈક વખત વાત, કારણ કે એવા બધા મુદ્દા આવવાના જ છે, આવી રહ્યા છે ધીમે ધીમે. એટલે આટલી મતિશ્રુત અવધિ મનઃપર્યવ કેવલ જ્ઞાનની વાત હતી, તે આપણે અત્યંત સંક્ષિપ્તમાં આ 2-3 શાસ્ત્રોના સાર રૂપે આખું નંદી સૂત્ર આવી ગયું, પ્રજ્ઞાપના સૂત્રનો કેટલોક ભાગ આવી ગયો. બાકી તો જ્ઞાન અનંતુ છે, અસીમ છે, પાર આવે તેમ નથી. આ બધા માટે શું, તો કે આત્મજ્ઞાન લેવા માટેની વાત છે, તે આગળ જઈએ. પાઠ 80, શિક્ષા પાઠ 80, જ્ઞાન સંબંધી 2 બોલ, ભાગ 4. આ 4 ભાગમાં કૃપાળુદેવે 4 પાઠમાં જ્ઞાનની છણાવટ મૂકી છે, આખું શાસ્ત્ર મૂકી દીધું છે. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણે એક રૂપ છે, દેહ સ્વરૂપે અને દ્રવ્ય સ્વરૂપે અનંતાનંદ છે. દેહ સ્વરૂપે તેના ઇન્દ્રિય આદિ જાણવારૂપ છે, તેની ગતિ વિગતિ ઇત્યાદિ જાણવારૂપ છે. ઉપભેદ અને પ્રતિભેદ, આગલા પાઠમાં શબ્દ આવ્યો તે પ્રતિભેદ આવ્યો અને અહીંયા ઉપભેદ કહ્યું. પ્રતિભેદ એટલે ઉત્તરભેદ, પછીના ભેદ, અને ઉપભેદ એટલે પેટા ભેદ હોવા જોઈએ. ગૌણ રીતે જે ભેદ પાડ્યા છે, સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણ એક રૂપ છે, આટલી આત્માની વાત કરી, આત્માના જ્ઞાનની વાત કરી, પણ મૂળ મુદ્દો તો ભગવાન કહે છે જીવ છે તો છે ને, જીવ ચૈતન્ય ચેતનની બોલબાલા છે, એ એક રૂપ છે. કોમન સબસ્ટન્સ સર્વ જીવમાં, સર્વ આત્મામાં સામાન્યપણે રહેલું તત્વ શું? આત્મત્વ, જીવત્વ, જીવપણું. અને જીવપણું કહેતા જાણપણું છે તે, અને જાણપણું કહેતા ઉપયોગ છે તે. એટલે તે કેવું છે? ચૈતન્ય કહેતા જ ઉપયોગ શબ્દ જ છે, અને એ જીન પરિભાષાનો છે. ચેતન ચેતન બોલીએ, ચૈતન્ય બોલીએ, બીજું કાંઈ નથી. જેનામાં જ્ઞાન દર્શન ગુણ છે, જેનામાં જ્ઞાન દર્શન ઉપયોગ છે, તેવું લક્ષણ ધરાવે છે તે આત્મા, તે જીવ. દેહ સ્વરૂપે દ્રવ્ય સ્વરૂપે અનંત અનંત છે. અનંત પ્રકારના દેહ છે, ધારણ કર્યા છે, અનંત પ્રકારના દ્રવ્ય છે, એટલે બંને રીતે અનંત અનંત જવાબ આવે છે. દેહ સ્વરૂપે તેના ઇન્દ્રિય આદિ જાણવારૂપ છે, એટલે કઈ રીતે જાણવારૂપ છે? તો કે મુખ્યત્વે 5 કેટેગરીમાં થાય, કાં તો 1 ઇન્દ્રિય હોય, કાં તો 2 ઇન્દ્રિય હોય, કાં તો 3 ઇન્દ્રિય, કાં તો 4 ઇન્દ્રિય, કાં તો 5 ઇન્દ્રિય. 6ઠી ઇન્દ્રિય નથી અને કેવી જ હોય તો અનિન્દ્રિય, એટલે મન છે તે. અનઇન્દ્રિય, ઇન્દ્રિય નથી તે. અનિન્દ્રિય શબ્દમાં ઇન્દ્રિય આવ્યો એટલે કેટલાક શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષો વળી અને અનિન્દ્રિય મૂકે છે, કાંઈ વાંધો નહીં. અનિન્દ્રિય કેવું પડ્યું ને, ઇન્દ્રિય તો નથી જ ને, ઇન્દ્રિય કહેતા તો 5 જ છે. તેની ગતિ વિગતિ ઇત્યાદિ જાણવારૂપ છે. ગતિ વિગતિ શું? તો આ કૃપાળુદેવની શૈલી પરમાત્માની શૈલી જેવી, સીધું જન્મ મરણ ન લખે, ગતિ, ગમ, જવું, એને જ્યાં જવાનું આગમન આવાગમન થયા કરે છે તે ગતિ, એટલે જન્મ મરણ. અને વિગતિ એટલે કે જન્મ મરણ મીટી ફીટી ગયા, નાશ પામ્યા, હવે જવા આવવાનું રહેતું નથી, એટલે વિગતિ કહેતા મોક્ષ. ગતિ આ ગતિ, જવું આવવું, અહીંયા વિગતિ
આવા તો શબ્દ કૃપાળુ દેવજીઓ છે, બીજે ક્યાંય આવે નહીં. તો વિગતિ ઇત્યાદિ જાણવાનું છે, એના જન્મ મરણ મોક્ષ વગેરે જાણવું જોઈએ, તેની સંસર્ગ રીતિ જાણવાનું છે. આ તેની એટલે ત્રીજા પુરુષની વાતો એવું લાગે આપણે જીવ નથી, આપણે તો એમ બોલવું પડે કે આપણે આપણું જાણવા યોગ્ય છે. સંસર્ગ રીતિ મજાનો શબ્દ છે, વિચારવા જેવો છે. સંસર્ગ સર્ગ સૃજ ધાતુ ક્રિયાપદ પરથી સર્ગ શબ્દ આવ્યો છે. સૃજ એટલે સર્જન, જન્મ આપવો, બનાવવું, રચવું, માંડણી કરવી, કાંઈ પણ કરવાનું આવે તે, એટલે સર્જન શબ્દમાં આપણે સમજી ગયા. એ સર્જન અને એની રીતિ, તો સર્જન શું કર્યું? તો આત્મા જ કરે છે. આત્માને ઘણીવાર આપણે ઇન્દ્ર કહીએ છીએ. એ ઇન્દ્ર જ પોતાને કઈ ગતિમાં જવાનું છે, જન્મવાનું છે અને કેવી ઇન્દ્રિય કરવાની છે, કેટલું માપ છે, એ બધું પોતે જ એન્જિનિયર છે, પોતે જ બધું બનાવે છે. ઇન્દ્ર છે, એના પરથી ઇન્દ્રિય આવ્યું. અહીંયાથી માનો કે હાથીના ભાવમાં જવાનું છે, તો કેવડા હાથી થવાનું છે, હાથી થવાનું છે કે હાથણી, કઈ ઇન્દ્રિય, કેવી સૂંઢ, કેવું પૂછડું, કેટલું, કોણ નક્કી કરે? પોતાનો જ આત્મરામ, કંઈ બીજો નહીં. પરમાત્મા કંઈ બ્રહ્મા વિષ્ણુ સર્જક મહેશ છે અને કરે છે એમ તો નથી, પોતે જ ઇન્દ્ર છે, પોતે જ મહાદેવ છે, પોતે જ કરે છે. આ જ અનંત શક્તિનો પરચો બતાવતો આત્મા. બે જ વસ્તુ મુખ્ય છે, એક ગતિમાંથી બીજી ગતિમાં જઈને ઉડે છે, પડે છે, કઈ શક્તિથી કોણ કરી દે છે? પોતે જ ફોડી લે છે, પોતે જ ઉડીને પડે છે કે જાય છે, બીજે જન્મે છે, બીજો કોઈ નહીં. એવી જ રીતે આ વસ્તુ વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે ઇન્દ્રિયો બનાવવાની, બીજે જવાનું એટલું જ નહીં, પણ પોતે જ પોતાની ઇન્દ્રિય બનાવે છે પોતાની શક્તિથી. એટલે ત્યાં એ સંસર્ગ થયું, સર્જન થયું. એકમાંથી પાંચ ઇન્દ્રિય થાય છે. ઓછામાં ઓછી કોઈ પણ જીવને કોઈ પણ સમયે એક ઇન્દ્રિય તો હતી જ, એમાંથી પાંચ પર આવ્યા. પ્રગતિ કરતાં કરતાં ઇવોલ્યુશન થિયરી આવી, ઉત્ક્રાંતિ આવી, ભાવોની પ્રગતિ થતી ગઈ, ત્યારે એકમાંથી બે, બેમાંથી ત્રણ, ત્રણમાંથી ચાર, ચારમાંથી પાંચ ઇન્દ્રિય પણ આપણને જે છે ત્યાં સુધી આવ્યા. એટલે તે સંસર્ગ થયું. અને રિદ્ધિ કરતાં જે કાંઈ શરીર મળ્યું, ઇન્દ્રિય મળી અને એની શક્તિ થઈ, એનું બળ થયું. કાન આંખ તો મૂક્યા, પણ એની સાંભળવાની જોવાની શક્તિ, વળી મન વચન કાયા તો મૂક્યા, પછી મનનો રોલ, વચનનો રોલ, કાયાનો રોલ, એનું બળ, એનું સામર્થ્ય, એની શક્તિ, એના યોગ, તે રીતિ. રીતિ કહેતા શક્તિ, સમૃદ્ધિ, લબ્ધિ, જે કયો તે. સંસર્ગ રીતિ એટલે દેહ, શરીર, ઇન્દ્રિયો, મન, વચન, કાયા અને એનું બળ, તે સંસર્ગ રીતિ. આપણને પરિવાર કહે તો સમજાતું નથી, પછી કેટલું લાંબુ કહે, માતા પિતા કાકા ભાઈ ભાભી બેન ભાંડું પફ બભમ બધું આવી જાય, ત્યારે એમ થાય કે હો આવડો મોટો પરિવાર, અને એમાં તો પછી ભાગીદારથી માંડીને બીજું આવે તો એ પરિવાર સમજાય, પણ માત્ર પરિવાર શબ્દ કહીએ તો એ સમજી જવાય છે. અહીંયા આ જ છે કે સંસર્ગ કીધું, કે એટલો બધો બધી બધા સાથેનો સંબંધ જોડ્યો આત્માએ, કેટલા દેહ ધાર્યા, અનંત દેહ ધાર્યા, અનંત જન્મ મરણ કર્યા. એટલે એની સંસર્ગ રીતિ આપણે ઘણીવાર ટોંટમાં કહીએ છીએ, એની હોશિયારી ઓછી નથી, એની લુચ્ચાઈ ઓછી નથી, એનામાં બળ ઓછું નથી, એની જબરાઈ ઓછી નથી, એની પક્કાઈ ઓછી નથી. તો એ ઓછા નથી એમ ભગવાન આપણને કહે છે, કેવલ જ્ઞાની, કે જીવ તું ઓછો નથી, જબરો છો, તારી સંસર્ગ રીતિ તો જો જાણવારું જેવી છે. એ કેન્દ્રીયમાંથી આટલું બધું લઈને આવ્યો. તેમજ અજીવ, તેના રૂપી અરૂપી પૂતગલ જાણવારૂપ છે. આકાશ આદિક વિચિત્ર ભાવ, કાળચક્ર ઇત્યાદિ જાણવારૂપ છે. માત્ર જીવ જાણીને શું કામ છે? તો કે જીવ જ જાણવો છે, પણ એકલો જણાતો નથી, સંતોષ નથી, એટલે સાથે સાથે મૂક્યા તો તું બીજું પણ જાણ. અજીવ, જે જીવે છે તે જીવ, જેનામાં જીવ છે એટલે કે જે જીવે છે તે જીવ, શેના વડે જીવે છે? દસ પ્રાણ છે એનામાં. એ દેખીતી રીતે દ્રવ્ય પ્રાણથી એમ કહેવાય કે પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચન બળ, કાયબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય આ દસ પ્રાણથી જીવે છે. પણ એકલા દ્રવ્ય પ્રાણથી જીવે? કોઈ દિવસ સાંભળ્યું છે કે જીવે? એ તો સ્થૂળ શરીર છે, ઇન્દ્રિયો થઈ, તો એનામાં ચેતન તત્વ હોય, ઉપયોગ હોય, તો એ જીવે છે. એટલે ત્યાં કૃપાળદેવે, બ્રહ્મચારીજીએ સુંદર મૂકી દીધું છે, શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ, કેવું અમ અજ્ઞાન, હો હો દેવ જીનેન્દ્ર મહાન. અમને તો ભાન જ ન પડી, અમને તો એમ થાય અમારામાં શ્વાસોચ્છ્વાસ ચાલે છે એટલે જીવીએ છીએ, હાર્ટ ચાલે છે એટલે જીવીએ છીએ, એમ નથી. એના ભાવપ્રાણથી જીવે છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એના ભાવપ્રાણ છે. કોઈ પણ આત્મામાં પડેલું છે એની શક્તિ છે, એની સંસર્ગ રીતિ છે, એટલે એ જીવે છે. તો કે દ્રવ્ય અને ભાવથી બંને વસ્તુ આવે છે, એ જીવી રહ્યો છે. એટલે તે જીવ, એ જેનામાં નથી, જાણપણું નથી, ઉપયોગ નથી, એવું જે કાંઈ છે નોન લિવિંગ, તે બધું જ અજીવ છે. અને તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય આ ચાર આવ્યા.
એટલે અજીવ દ્રવ્યના ભેદ પણ વિચારવા જેવા છે. તેના પાછા રૂપી અને અરૂપી પૂતગલ થાય છે. કેટલાક રૂપી દ્રવ્ય, કેટલાક અરૂપી છે. રૂપીની વ્યાખ્યા શું, પૂતગલની વ્યાખ્યા શું? તો કે જેનામાં વર્ણ ગંધ રસ સ્પર્શ હોય તે પૂતગલ. તો આ બધા અજીવ દ્રવ્યની વાત આવી. પછી આકાશાદિક વિચિત્ર ભાવ. આકાશાસ્તિકાય શું? આકાશ એટલે આ જે આકાશ, ખુલ્લું આકાશ કહીએ છીએ, ઉપર આકાશ, નીચે ધરતી કહીએ છીએ, એટલું જ નથી. સ્કાય કહીએ છીએ, ગગન કહીએ છીએ, એટલું જ નહીં, એ તો એકમાત્ર ભાગ થયો. ખરેખર તો આકાશ એટલે સ્પેસ, અવકાશ. જે અવકાશ આપવાનું કામ કરે છે તે આકાશાસ્તિકાય. આપણા ઘરમાં, આપણા રસોડામાં આપણી પાસે પાણી ભરેલો ગ્લાસ હોય, જગ હોય, મગ હોય, તો એ સુકામ એમાં સમાય વસ્તુ? એ જગમાં કે મગમાં કે કોઈ પણ વસ્તુમાં બીજી વસ્તુ સુકામ સમાય છે? તો કે આકાશાસ્તિકાયનો રોલ છે, એનો ગુણ છે, એનું કામ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપે છે, જગ્યા આપે છે, માટે એ સમાય છે, તે આકાશાસ્તિકાય. પછી ઘટાકાશ, મઠાકાશ બધું બહુ આવે, હૃદયાકાશ વગેરે, એ વળી બીજી વાત છે. પંચાસ્તિકાય કેવા કોઈ પત્રમાં આપણે વધારે ડિટેલ્સમાં બધું લઈશું, નહીં તો અહીંયા પંચાસ્તિકાય આવી જશે. એટલે એ બધું આકાશાદિક દ્રવ્ય, આકાશાસ્તિકાય. પછી કાળચક્ર, એટલે કાળ દ્રવ્યને લઈ લીધું કે આખું કાળચક્ર વિચારવા જેવું છે, જાણવા જેવું છે. એના ચોક્કસ નિયમ છે, શુદ્ધ સનાતન નિયમ છે કે 20 કરોડાકરોડ સાગરોપમનું જ એક કાળચક્ર, 6-6 આરા જ હોય, ઉત્સર્પિણીના ને અવસર્પિણીના, સાયકલના કે ગાડાના આરા બદલી શકો, 12ના 24 બનાવી શકો, 6 બનાવી શકો. મોટે ભાગે તો 12 જ છે, ઘડિયાળમાં 12 કાંટા જ છે, 12નું ઘણી રીતે મહત્વ છે, તે કાળચક્ર પણ 12 જ છે. એટલે કાળચક્ર એક છે, એના 6-6 આરા મળીને 12 છે. ઉત્સર્પિણી અવસર્પિણી, મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, પછી ઐરાવત ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્રમાં ઉકાળચક્ર છે નથી, એમ બધી જે વાત છે તે બધા વિચારવા જેવા છે, જાણવારૂપ છે. જીવા જીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ 9 શ્રેણીરૂપ 9 તત્વ કહ્યા છે. આ જીવ અને અજીવનું સ્વરૂપ જાણવું હોય તો સર્વજ્ઞ ભગવંતે સર્વદર્શી એટલે કે કેવલ જ્ઞાની અને કેવલ દર્શીએ શું કહ્યું? તો કે 9 પગથિયા ચડી જવાના છે, એટલે 9 તત્વ વિચારવાના છે, વાંચવાના છે. પછીના પાઠમાં ટૂંક સમયમાં 9 તત્વની વાત આવે છે, સવિસ્તર લઈશું. પણ 9 તત્વ કયા? તો કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આમાંના કેટલાક ગ્રાહ્યરૂપ, કેટલાક જાણવારૂપ, કેટલાક ત્યાગવારૂપ છે. સઘળા એ તત્વો જાણવારૂપ તો છે જ, જાણે તો ખબર પડે કે આ મારે ગ્રહણ કરવાના છે, આ મારે ગ્રહણ કરવાના નથી. ગ્રહણ કરી લીધા છે તો હવે ત્યાગી દેવાના છે, ત્યજી દેવાના છે, છોડી દેવાના છે, છાંડી દેવાના છે. જાણવું તો બધું જ જોઈએ. તો જીવ તત્વ કોને કે, બહુ જ સંક્ષિપ્તમાં તો હમણાં વાત થઈ, તે દ્રવ્યથી અને ભાવથી 9 તત્વ વિચારવાના છે. અત્યારે તો આપણે નહીં લઈ શકીએ, પછીથી 9 તત્વના પાઠમાં લેશું. તો દ્રવ્યથી જે કહ્યું તે 10 પ્રાણ ધારણ કરે તે જીવ, ભાવથી એના ભાવ પ્રાણ હોય તે જીવ. અજીવ તત્વ એનાથી બિલકુલ વિપરીત લક્ષણ, જેનામાં ચેતના નથી, એવા કોઈ ઉપયોગ નથી, તે ઉપયોગ વિનાનું છે, તે અજીવ છે. પુણ્ય અને પાપ શું? તો કે પુનાતી ઇતિ પવિત્રમ અને પુણાતી ઇતિ પવિત્રમ. એટલે પુનાતી એટલે શું? જે જીવને શુદ્ધ ભાવ વડે પવિત્ર કરે છે, શુભ ભાવ વડે પવિત્ર કરે છે, તે પુણ્ય. અને પુણાતી એટલે શુભી કરોતી, જે શુભ કરે છે, અશુભમાંથી શુભમાં લાવી દે છે, તો તે પણ પુણ્ય છે. પુણ્યમાં બંને છે, પરમ પવિત્ર થઈ જાય, સાચો પવિત્ર થઈ જાય, શુદ્ધ ભાવ પણ આવી ગયો, શુભ ભાવ પણ આવી ગયો, અને ત્યાં પુણ્ય કહી દીધું. શુદ્ધ ભાવ થવા માટે શુભ ભાવ વડે મને શુદ્ધ કરો, એટલે તેને પુણ્ય લઈ લીધું. પછી પુણ્યાનું બંધી પુણ્ય, પુણ્યાનું બંધી પાપ, પાપાનું બંધી પાપ અને પાપાનું બંધી પુણ્ય, એવા 4 ભાગ પડ્યા છે એ પુણ્ય અને પાપ તત્વમાં. પાપ શું છે? તો કે પાતયતિ આત્માનમ, આત્માને આત્મ સ્વરૂપથી પાડી દે છે, એમાં રહેવા દેતો નથી, સ્વરૂપમાં સ્વભાવમાં રહેવા દેતો નથી, તેનું નામ પાપ. મિથ્યાત્વ જેવું કોઈ મોટામાં મોટું પાપ નથી, બાકી તો પાપની વ્યાખ્યા કહીએ તેટલી થોડી. આશ્રવ કર્મનું આવવું, આપણા પ્રત્યે આવવું, આગમન થવું, પ્રવાહ વહી જાય છે, વહી રહ્યો છે, તે આશ્રવ આપણા તરફ સ્રવી રહ્યો છે બધી બાજુથી, તે આશ્રવ તત્વ. સંવર આવતા અટકાવવા છે, વરસાદ આવવાનો છે પણ પાણી ભરી રાખીએ છીએ, એને બંધ રાખી દઈએ છીએ, બંધનમાં મૂકીએ છીએ, સાચવી રાખીએ છીએ, તો કે અમારે તો આવવા જ દેવો નથી, અને કર્મો આવ્યા હોય તો આવતા અટકાવવા છે, રોકી દેવા છે. વચ્ચે જે કાંઈ દરવાજા દટ્ટા મૂકવા હોય તે મૂકીએ છીએ, તે સંવર તત્વ છે, આવતું રોકી દેવું. પછી નિર્જરા તત્વ, જે કર્મ ઉદય ચાલી રહ્યો છે, આવી રહ્યો છે અને આવવાનો જ છે,
એ વૃક્ષ ફળ પાકી ગયું છે તો ઉદય આવવાનો છે, ઉદય એટલે પરિણામ ફળ, તો પછી ભલે આવે અમે એને સહી લઈશું, ખેરવી દેવાશે. નિર્જરી જેવું કપડું જરી જાય તેમ કર્મ જૂના થયા ખેરવી નાખવાના, સડી જાય, પકડી જાય, વણસી જાય, આપણી પાસેથી ખરી જાય ને જરી જાય એના જ સમયે આવે ઉદય, અને પાછા નવા બંધાયા વિનાના જતા રહીએ તો એ નિર્જરા છે. તપથી પણ, સમ્યક દર્શન પછીના તપથી પણ કેટલાક કર્મની નિર્જરા થાય છે. પછી બંધ તત્વ છે એ કેવી રીતે છે, તો કે કર્મને આત્મા અનંતકાળથી તો નહીં પણ અનાદિકાળથી લડતા જ આવ્યા છે, સાથે જ છે. તો એક બંધ તત્વ ચાર પ્રકારે થયા જ કરે છે, એટલે દૂધ અને પાણી ક્ષીર નીરની જેમ સાથે છે તેમ આત્મા અને કર્મ લગોલગ સાથે વણાઈ ગયા હોય તેવી રીતે છે. હકીકતમાં બંને જુદા છે પણ એ વિવેક કરવાનો છે, અને એક નાનીના વચન વડે દૂર થઈ જાય છે ને બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે તેનું નામ મોક્ષ. મોહનો ક્ષય તે શબ્દથી અર્થ થાય મોક્ષ, મોહનો ક્ષય કરે તો મોક્ષ જ છે, મોક્ષ સ્વરૂપ જ છે. અને બીજી રીતે સમસ્ત કર્મોનો, આઠે આઠ કર્મોનો સર્વથા ક્ષય કરવો તેનું નામ મોક્ષ છે. અને ત્રીજી રીતે અન્વય સ્વરૂપથી ને વ્યતિરેક સ્વરૂપથી સ્વસ્વભાવની જ પ્રાપ્તિ હોય, સ્થિતિ કરે, શાશ્વત કાળ માટે કરે તો તેનું નામ મોક્ષ છે. એમાંના કેટલાક ગ્રાહ્ય રૂપ, કેટલાક જાણવા રૂપ, કેટલાક ત્યાગવા રૂપ છે, પણ બધા તત્વ જાણવા જેવા તો છે જ. પાંચમું મૂક્યું છે જાણવાના સાધન. સામાન્ય વિચારમાં એ સાધનો જો કે જાણ્યા છે તો પણ વિશેષ કંઈક જાણીએ, ભગવાનની આજ્ઞા અને એનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું, ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. ભગવાનની આજ્ઞા તો હર હંમેશ એ જ હતી કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું. આજનું નથી અનંત કાળનું છે, કૃપાળુદેવે પણ ઠોકી ઠોકીને કુંદકુંદ ભગવંતની જેમ જ મૂકેલું છે. કુંદકુંદાચાર્ય જે મૂક્યું છે, આનંદજીએ મૂક્યું છે અને કૃપાળુદેવે આત્મા ગાયો છે એમાં કોઈ ફેર નથી, એમ જ છે. મહાવીર સ્વામીનો બોધ હોય, એ જ પાર્શ્વનાથ ભગવાનનો હોય, એ જ ઋષભદેવ ભગવાનનો, એ જ સિમંદર સ્વામીનો છે અને રહેશે, તો તેવી જ રીતે એમાં કોઈ ભેદ નથી. એટલે આજ્ઞા તો આટલી છે, સ્વભાવ અને વિભાવ તેનું સ્વરૂપ યથાતથ્ય જાણવું. તે સ્વયં કોઈક જ જાણે છે, જાતે સ્વયં બુદ્ધ ભાગ્યે જ કોઈક થાય છે. કૃપાળુદેવ જેવા પૂર્વભાવમાં જરૂર સદગુરુ સત્પુરુષ હતા, પણ આ ભાવમાં જે શ્રીમદ રાજચંદ્રજી તરીકેનો ભાવ થયો તેમાં તો એમણે સ્વયં જ જાણ્યું, કોઈક જ જાણે છે, કાં તો જાતિ સ્મૃતિ જ્ઞાનથી, કોઈ પણ અવલંબનથી કે સત્શાસ્ત્રથી, પણ પોતાના પૂર્વ સંસ્કારથી જ, પૂર્વની આરાધનથી. નહીં તો નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. માનો કે સ્વયં બુદ્ધ થઈ શકતા નથી, જાણી શકતા નથી, તો નિર્ગ્રંથ કોઈ પણ જ્ઞાની ગુરુ હોય ત્યાં જણાવી શકે. નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે, કેવલ જ્ઞાની મળે હોય તો સૌથી સારું. એ નિરાગી, અને નિરાગી એટલે સમ્યક દૃષ્ટિને પણ લઈ લીધા છે. સમ્યક દૃષ્ટિથી માંડીને કેવલ જ્ઞાની સુધી ચોથાથી તેરમા સુધીના બધાને નિરાગી કહ્યા છે, તો નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રોપનાર કે તેને પોષનાર ગુરુ એ સાધનરૂપ છે. કોઈક રોપનાર જોઈએ, ભૂમિ સાફ કરવી જોઈએ જીવે પોતે. કંઈક વાવવું છે, બીજ પાડવું છે, તો પોતાની ભૂમિ, પોતાની જગ્યા, પોતાનું હૃદય અંતઃકરણ બિલકુલ શુદ્ધ કરવાનું છે, અને પછી પછી કોઈક વાવે કે ક્યાંકથી બીજ વવાય રોપાય તો તે ગુરુ છે, અને તે પણ પોષનાર ગુરુ છે, સિંચન કરનાર છે, એ સાધનરૂપ છે. અને એ સાધન આદિકને માટે સંસારની નિવૃત્તિ, એટલે મોક્ષ તો થાય ત્યારે પણ થોડીક નિવૃત્તિ. ગઈકાલે નિવૃત્તિની વાત કરતા હતા તો જવાબ આવ્યો કે સંસારની નિવૃત્તિ એટલે સંસાર ભાવની, દેહભાવની નિવૃત્તિ કરવી છે, એટલે શમ, દમ, બ્રહ્મચર્ય આદિ અન્ય સાધનો છે. એ સાધનો પ્રાપ્ત કરવાની વાટ કહીએ તો પણ ચાલે, એ સાધન પણ છે અને સાધન પ્રાપ્ત કરવાની વાટ એટલે રસ્તો પણ છે. દિશા બતાવી દીધી, રસ્તો બતાવી દીધો. શમ, દમ અને બ્રહ્મચર્ય. શમ, કષાયનું ઉપશમન, દમ, ઇન્દ્રિયોનું દમન, અને બ્રહ્મચર્ય, આ બેયનો સરવાળો. જીવ જાય ક્યાં, આપણે કહીએ ને જઈશ ક્યાં, અહીંયા જ બાંધી દીધો, પૂરી દીધો છે, હવે ક્યાં છટકશો, તો આપણને ભગવાન કહે છે જશો ક્યાં. શમ છે ને દમ છે, આત્મામાં ચર્યા થશે. આત્મામાં ચર્યા એટલે શુદ્ધ બ્રહ્મચર્ય, બીજું કાંઈ નહીં, અને એના માટેનો તો પુરુષાર્થ છે. છઠ્ઠું છેલ્લું એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામના ઉત્તરનો આશય ઉપર આવી ગયો છે. આ બધું જ્ઞાનનો ઉપયોગ શું છે, જ્ઞાનનું પરિણામ શું છે, તો કે જ્ઞાનનો ઉપયોગ પરિણામ એટલે કાંઈ નહીં પણ આત્મજ્ઞાન અને કેવળ જ્ઞાન, સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાન, એનો ઉપયોગ પણ એ છે, એનું પરિણામ પણ એ છે.
પણ કાળભેદે કંઈ કહેવાનું છે અને તે એટલું જ કે દિવસમાં બે ઘડીનો વખત પણ નિયમિત રાખીને જીનેશ્વર ભગવાનના કહેલા તત્વબોધની પર્યટના કરો, પર્યટના કરો. આખો દિવસ નિવૃત્તિ ન થાય તો બે ઘડી માત્ર 48 મિનિટ માગી છે, એટલો સમય નિયમિત રીતે આ જીન ભગવંતે આટલી કરુણા કૃપા કરી, કૃપાવદેવે આટલી કૃપા કરી, તો એ બોધની પર્યટના કરો. એમાં જે કંઈ તત્વનો બોધ છે પર્યટન કરો, એટલે એમાં જ પિકનિક કરો, એને જ ઉજાણી માનો અને એમાં જ રહી જાઓ, એને જ ઉલ્લાસ ઉત્સાહપૂર્વક વારંવાર વિચારો, તેનું નામ પર્યટન. સ્કૂલમાં કહેતા કહે છે કે પર્યટનમાં લઈ જવાના છે, પર્યટન તો છે જ ભવો ભવનું જન્મ મરણનું, એમાં વળી પાછું કોઈક જગ્યાએ લઈ જાય, થોડા સમય માટે લઈ જાય. તો અહીંયા થોડાક સમય માટે જ આવ્યા છીએ, મુસાફરી છે 5, 50, 75, 95 વર્ષ. તો એવી રીતે તત્વબોધની પર્યટના કરો, વારંવાર તેમાં ને તેમાં ફેરવો ને રહ્યો. વિતરાગના એક સૈદ્ધાંતિક શબ્દ પરથી નાના વર્ણ્યનો બહુ ક્ષયક્ષમ થશે એમ હું વિવેકથી કહું છું. વિતરાગનો કૃપાળુ દેવના મોક્ષમાળા હોય કે વચનામૃતજી હોય કે કાંઈ પણ હોય, એક સૈદ્ધાંતિક શબ્દ ઉપરથી ત્રણેય કાળે બાધા ન પહોંચે, ન પહોંચાડી શકે તેવો કોઈ શબ્દ, તે સિદ્ધાંત. સિદ્ધાંત એટલે જ કે સાબિત થઈ ચૂક્યું છે અને એનો કોઈ દિવસ અંત આવવાનો નથી, તે સિદ્ધાંત શબ્દથી થયું. ત્રણ કાળમાં અને કોઈ પણ જીવ માટે અને ત્રણ લોકમાં કે 14 રાજલોકમાં એમાં મીન મેઘ નહીં થાય, લવલેશ નહીં ફેર પડે તેવો સૈદ્ધાંતિક શબ્દ, એના પરથી એક નાના વર્ણ્યનો બહુ ક્ષયક્ષમ થશે એમ હું વિવેકથી કહું છું. કૃપાળુદેવ જેવા જળચેતનનો વિવેક કરીને કહે છે, ભેદજ્ઞાનપૂર્વક કહે છે. વારંવાર વિચારવા જેવી આ વાત છે. અહીંયા આ પાઠ પૂરો થાય છે એમાં એક વાત એમ આવી, શમ દમ અને બ્રહ્મચર્ય. એટલે દેવોની સભામાં એક વખત ભેગા થયા બધા અને એક જ અક્ષરમાં બોધ આપવાની વાત આવી, એટલે એક જ અક્ષરમાં બોધ આપ્યો, દ દ દ, દરવાજાનો દ. ત્રણ જ, એક જ અક્ષર ત્રણ વખત બોલ્યા, એમાં ત્રણેય ગતિના જીવને લાગુ પડી જાય. તો એમાં શું બોધ આવ્યો? તો કે દેવો, દેવોએ શું કરવું જોઈએ? દેવોને ઇન્દ્રિયોના દમનનો બોધ આપ્યો કે કંઈક સમજો, સંયમ લ્યો. સંયમ લઈ શકે એવા નથી, અને આ તો હિન્દુ ધર્મની વાત છે, વેદાંત ઉપનિષદની વાત છે, જે નથી કરી શકે એવું કહ્યું કે તમે ઇન્દ્રિયોનું દમન કરો. મનુષ્યોને એમ કહ્યું કે થોડોક લોભ છોડજો અને દાન આપજો. અને પછી ત્રીજો દ કોને લાગુ પડ્યો? તે દાનવો, એટલે એક જાતના દેવો જ છે. તો એને એમ કહ્યું કે દયા રાખો, દયા રાખો, કારણ કે દાનવ કહેતા જ દયાથી વિરુદ્ધ ભાવમાં જાય તે, એટલે કે તમારે દયા રાખવાની છે. એટલે દયાનો બોધ કયો કે દાનનો બોધ કયો કે દમનનો બોધ કયો? ત્યાં ભલે દેવોને કીધું, આપણે તો મનુષ્યોને ઇન્દ્રિયોના દમનની વાત છે. આ દ દ દ બોધ આપે છે, આપણને વાદળું આપે છે. ચોમાસું છે, વાદળાનો ગડગડાટ, મેઘગર્જના કોઈક વાર સાંભળવા મળે છે. ધ્યાનથી સાંભળીએ છીએ તો આપણને ચોક્કસ લાગશે કે એ દ દ દ જ બોલે છે, બીજું કાંઈ નથી બોલતું. ગડગડાટ બોલીએ છીએ પણ એ ગડગડાટમાં અક્ષર સાંભળવો હોય તો એ દ દ દ જ છે. આ પણ ઉપનિષદની વાત છે, ઘરની નથી. અને એ દ દ દ દ્વારા આપણને ઉપદેશ છે કે આ પ્રમાણે કરવા જેવું છે. અહીંયા 80મો પાઠ પણ પૂરો કરીએ છીએ. અંતમાં સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ રે, તેહ જ્ઞાન નિત નિત વંદી છે, તે વીણ કહો કેમ રહીએ રે. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ કહીએ છીએ. ત્યાં સમ્યક દર્શનની બોલબાલા કહી પહેલું સમ્યક દર્શન મૂક્યું. સૈદ્ધાંતિક રીતે મૂળ માર્ગમાં પહેલું સમ્યક જ્ઞાન છે, પછી સમ્યક દર્શન છે, સમ્યક ચારિત્ર છે. અહીંયા પરમ કૃપાળુ દેવે સમ્યક દર્શનના પાઠ નથી મૂક્યા, જ્ઞાન સંબંધી બે બોલ કયા છે તે સમ્યક જ્ઞાન પહેલું મૂક્યું છે. એ વિચારવા જેવું છે. થાય છે પહેલું સમ્યક દર્શન એટલે તરત જ જે મિથ્યા જ્ઞાન હતું, અજ્ઞાન નહીં મિથ્યા જ્ઞાન હતું, તે બધું સમ્યક થઈ જાય છે. પણ કહેવું છે શું તે કે પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા, એટલે કાંઈક જાણીએ તો થાય ને, એટલે જ્ઞાન પહેલું છે, પછી કાંઈક પણ કરવાનું છે, સમજવાનું છે, છોડવાનું છે, ત્યાગવાનું છે. એટલે જ્ઞાનને કેમ પહેલું મૂક્યું?
તો એ ઘણીવાર આ પ્રશ્ન થતો હોય છે, શંકા થતી હોય છે, જિજ્ઞાસા જાગતી હોય છે, એનો જવાબ છે કે બધી જ ક્રિયાનું મૂળ તો શ્રદ્ધા અને એનું પણ મૂળ જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન, માટે આ જ્ઞાનના પાઠ છે. અને બે બોલમાં કહી દીધું, બે બોલોથી બાંધ્યો પછી જીનશાસનનો સાર કે સર્વશાસ્ત્રનો સાર, પ્રભુ ભજો નીતિ સજો પરઠો પરોપકાર, તેમાં બધું કહી દીધું. સજાત્મ સ્વરૂપ પરમગુરુ.